नमस्ते बाल मित्रों, राजंस विद्या संकुल ऑनलाइन टीचिंग क्लास में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण एक में पाठ त्रण विषे चर्चा करीशुं। आ अगाउ आपणे पाठ एक अने पाठ बे विषे चर्चा करी हती। पाठ एक में हतुं के पालतू प्राणीओ अने पाठ बे में हतुं पंखीओ। तो आजे आपणे जंगली प्राणीओ विषे चर्चा करवानी छे। तो चालो जोईए पाठ त्रण। पाठ त्रण में आपने जंगली प्राणीओ विषे चर्चा करवानी छे। बराबर, जंगली प्राणीओ के जे जंगल में रहता हो प्राणीओ, बराबर, जंगल में वसवाट करता हो जंगली प्राणीओ कहेवामां आवे छे। बराबर, तो हवे एमां स्वाध्यायथी आपणे शुरुआत करीशुं। स्वाध्याय आपणने नीचेना प्रश्नोना चित्र ओळखो अने तेमना नाम कोषमांथी शोधीने लखो। तो तमारे कोषमांथी शोधीने नाम अहींया लखवाना છે। બરાબર, તો પહેલું ચિત્ર છે વાઘનું છે, એ તમને વાઘ લખેલું આપ્યું જ છે। બરાબર, વાઘ છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને વાઘના જે એના શરીર ઉપર છે એ કાળા રંગના પટ્ટા હોય છે અને તે શિકાર કરીને પર ખાય છે। બરાબર, એટલે કે માંસાહારી પ્રાણી છે। પછી છે ચિત્તો, તો કે ચિત્તો છે એ પણ માંસાહારી પ્રાણી છે। ચિત્તો છે એ શિકાર કરીને ખાય છે, માણસનો પણ શિકાર કરે છે, પછી જે પ્રાણીઓ હોય નાના નાના કે એના શિકાર કરીને એ ખાય છે અને એના શરીર ઉપર છે એ કાળા અને પીળા રંગના ટપકા હોય છે। વાઘ છે એ બોર્ડમાં રહે છે અને ચિત્તો છે એ ગુફામાં અને જંગલમાં રહેતો હોય છે। પછી છે હરણ, હરણ છે એ શાકાહારી પ્રાણી છે। બરાબર, જંગલમાં રહે છે પણ શાકાહારી છે, એના શરીર ઉપર છે એ નાના નાના કોફી રંગના કેવા ટપકા હોય છે અને એના પગ છે એ એકદમ પાતળા હોય છે અને તે દોડ ખૂબ જ ઝડપથી દોડી શકે છે। એની પૂંછ છે એ નાની હોય છે સાવ, બરાબર, અને એના કાન છે એમ સીધા ઊભા હોય છે અને તે પણ બચ્ચાને જન્મ આપે છે। આ બધા પ્રાણીઓ છે, ચિત્તો, વાઘ, પછી હરણ, એ બચ્ચાને જન્મ આપે છે। પછી છે વાંદરો, વાંદરો છે એ જંગલમાં રહે છે અને ઝાડ પર એક ડાળ પરથી બીજી ડાળ ઉપર એ કૂદાકૂદ કરે છે। વાંદરો છે એ કૂદવામાં એનું એ માહિર હોય છે। બરાબર, એક ઝાડ ઉપરથી એક ડાળીથી બીજી ડાળી ઉપર એ ઝડપથી જઈ શકે છે, એ પણ બચ્ચાને જન્મ આપે છે। બરાબર, અને એ એક છે એ જે બધું ફળ એવું બધું હોય એ પણ માંસ એ શાકાહારી પ્રાણી છે। પછી છે સિંહ, સિંહ છે એ જંગલનો રાજા કહેવાય છે। બરાબર, સિંહને છે મોટી કેશવાળી હોય છે અને એની પૂંછ છે એ થોડીક લાંબી અને થોડીક ટૂંકી હોય છે, બરાબર, મીડિયમ હોય છે અને એ ગર્જના કરે તો આખા જંગલમાં ત્રાડ પડતી હોય છે સિંહની। બરાબર, સિંહ છે એ જંગલનો રાજા કહેવાય છે। પછી એ પણ છે એક આમ બચ્ચાને જન્મ આપે છે પણ એ માંસાહારી પ્રાણી છે, એ પણ શિકાર કરીને ખાય છે અને એ ગુફામાં રહે છે। પછી છે રીંછ, રીંછ છે એના શરીર ઉપર કાળા રંગના વાળ હોય છે તેથી આખું કાળું દેખાય છે અને ચાર પગે ચાલતું હોય છે, એ પણ બચ્ચાને જન્મ આપે છે। પછી છે હાથી, હાથી છે હાથી દાદાને મોટી સૂંઢ હોય છે, અહીં તમે જોઈ શકો છો મોટી સૂંઢ હોય છે અને એ જંગલનું આ મહાકાય પ્રાણી કહેવાય છે। બરાબર, એનો એક પગ કોકની ઉપર પડે તો આખું છુંદે છુંદા બોલી જાય, બરાબર, એટલે અને એના બાર છે એ મોટા દાંત દેખાતા હોય છે અને અંદર એ ચાવવાના પણ દાંત એના અલગ હોય છે, એના મોટા સુપડા જેવા કાન હોય છે, એ પણ બચ્ચાને જન્મ આપે છે અને આપણને હાથી આપણે જોઈ શકીએ, આપણને સર્કસમાં પણ ક્યારેક જોવા મળે છે। પછી છે ઝીબ્રા, ઝીબ્રાના છે એ ઝીબ્રા ઉપર કાળા રંગના અને સફેદ રંગના પટ્ટા હોય છે, બરાબર, કાળા અને સફેદ રંગના પટ્ટા હોય તેથી તેનું દેખાવ છે એ ખૂબ જ સુંદર લાગે છે આપણને અને ઝીબ્રા છે એ ઘોડા જેવું લાગે છે આપણને। પછી છે રીંછ, બરાબર, રીંછ છે એને લાંબી ડોક હોય છે, બરાબર, લાંબો એ હોય છે, એની ડોક છે એ બહુ ખૂબ જ લાંબી હોય છે અને એના શરીર ઉપર છે આ તમે જોઈ શકો કે રાતા રંગના ટપકા હોય છે, એના પગ પણ પાતળા અને લાંબા હોય છે અને તે શાકાહારી પ્રાણી છે। પછી છે વરુ, વરુ છે એ આમ તો કૂતરા જેવું દેખાય છે અને શિયાળ જેવું પણ દેખાય છે, બરાબર, વરુ છે એ કૂતરા જેવું દેખાય છે આપણને, જાણે કૂતરો ઊભો હોય એવું લાગે પણ એ વરુ છે, વરુ છે એ જંગલમાં રહે છે અને એ પણ બચ્ચાને જન્મ આપે છે, વરુ। પછી છે શિયાળ, શિયાળ છે એ જંગલમાં રહે છે અને ગુફામાં રખડતું હોય છે, બરાબર, અને એ માંસાહારી પ્રાણી છે અને એ પણ બચ્ચાને જન્મ આપે છે। શિયાળને છે એ થોડીક ટૂંકી પૂંછ હોય છે અને એ છે એ સેજ રાતા રંગનું હોય છે, આછા આછા રાતો રંગ હોય કેસરી કલર જેવું હોય
છે અને એને બે કાન હોય, બધા પ્રાણીઓને બે કાન તો હોય જ છે બરાબર, આને પણ નાના નાના થોડા કાન હોય છે, જેમ વરુને છે અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે, એવી રીતે શિયાળને પણ હોય છે. હવે છે ગેંડો. ગેંડો છે એ પણ એ આમ મોટું મહાકાય પ્રાણી તરીકે આમ લોકો ઓળખાય છે બરાબર. એ પણ એક, અને એને આગળ છે મોડો મોડ નાક ઉપર એ શિંગડું હોય છે અને માથા ઉપર પણ બે શિંગડા હોય છે. એ પણ જંગલમાં વસવાટ કરનારું પ્રાણી છે. તો આ બધા પ્રાણીઓ છે બાળમિત્રો એ જંગલમાં રહે છે બરાબર. આ બધા જે પ્રાણીઓ છે એ જંગલમાં રહે છે. હવે જોઈએ સ્વાધ્યાયમાં બીજો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં લખો. તો પહેલો પ્રશ્ન છે, કેશવાળી કોને હોય છે? તો કે કેશવાળી છે એ આપણે જોયું આગળ કે સિંહને હોય છે. તો તમારે ત્યાં લખવાનું સિંહને. તમે જોઈ શકો છો કે સિંહને છે એ કેશવાળી હોય છે. બીજું છે, લાંબી સૂંઢ કોને હોય છે? તો કે લાંબી સૂંઢ છે એ હાથી દાદાને હોય છે. અહીંયા જોઈ શકો છો કે લાંબી સૂંઢ છે એ કોને છે? તો કે ભાઈ હાથી દાદાને છે. તો કે અહીંયા લખવાનું હાથીને. ત્રીજું, આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો મેં તમને અગાઉ કીધું એમ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે એ વાઘ છે. તો તમારે ત્યાં લખવાનું વાઘ. તમે અહીંયા નીચે પણ જોઈ શકો છો કે નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે. પછી છે, કોની ડોક બહુ લાંબી હોય છે? તો કે જીરાફની ડોક છે એ બહુ લાંબી હોય છે બરાબર. જીરાફની ડોક છે એ લાંબી હોય છે એટલે તમારે ત્યાં લખવાનું જીરાફની. પછી છે પાંચમું, કયું પ્રાણી જંગલનો રાજા ગણાય છે? તો કે સિંહ છે એ જંગલનો રાજા ગણાય છે. ત્યાં લખવાનું સિંહ. કોના શરીર પર કાળા અને સફેદ પટ્ટા હોય છે? તો કે ઝીબ્રાના શરીર પર છે કાળા અને સફેદ રંગના પટ્ટા હોય છે બરાબર. તમારે ત્યાં લખવાનું કે ઝીબ્રાના. પછી છે, કોના શરીર પર કાળા અને પીળા રંગના ટપકા હોય છે? તો કે ચિત્તાના શરીર પર કાળા અને પીળા રંગના ટપકા હોય છે. તમારે ત્યાં લખવાનું ચિત્તાના. આઠમું, કોના શરીર પર લાંબા કાળા વાળ હોય છે? તો કે રીછના શરીર ઉપર હોય છે. તો કે અહીં લખવાનું રીછના. પછી છે, વાંદરો ક્યાં રહે છે? તો કે વાંદરો છે એ ઝાડ પર રહે છે. ત્યાં લખવાનું ઝાડ પર. પછી છે, કોના દાંત લાંબા હોય છે? તો કે હાથીના મેં આગળ કીધું બે મોટા લાંબા દાંત હોય છે બરાબર. એ આગળ મોટા, એ હાથીના દાંતની કિંમત ખૂબ જ હોય છે, ઊંચી હોય છે બરાબર. તો એ તમારે ત્યાં લખવાનું હાથીના. પ્રશ્ન ત્રણ, ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, હાથી સર્કસમાં પણ જોવા મળે છે. તો ત્યાં લખવાનું છે તમારે સાચું. પછી છે, બે વરુ કૂતરા જેવું દેખાય છે? તો કે સાચું. જીરાફની ડોક બહુ ટૂંકી હોય છે એમ પૂછ્યું છે. તો ત્યાં આવશે ખોટું. પછી છે, શિયાળને શિંગડા હોય છે? તો ત્યાં લખવાનું છે ખોટું. શિયાળને શિંગડા હોતા નથી, નાના નાના બે કાન હોય છે. પાંચમું, હરણના પગ પાતળા હોય છે? તો ત્યાં લખવાનું છે તમારે સાચું. પછી છે, હાથી માંસાહારી પ્રાણી છે? તો ત્યાં આવે ખોટું. હાથી છે એ માંસાહારી પ્રાણી નથી, એ શાકાહારી પ્રાણી છે. જંગલમાં છે ઘાસ ને એવું બધું હોય એ ખાય છે. પછી પ્રશ્ન ચાર, નીચે અ વિભાગમાં પ્રાણીઓના નામ અને બ વિભાગમાં તેના રહેઠાણના નામ આપ્યા છે. બ વિભાગમાંથી સાચો જવાબ શોધીને લખો. હવે તમે અહીંયા જોઈ શકો છો તમને બે વિકલ્પ આપ્યા છે, અ અને બ. અહીંયા છે એ પ્રાણીના નામ આપ્યા છે, અહીંયા છે એના રહેઠાણના નામ આપ્યા છે. અહીંયા વાઘ લખ્યું છે તો વાઘમાં ત્યાં ક્યાં રહે છે તો એ ગોતવાનું છે. તો વાઘ છે એ ક્યાં રહે? તો એ કે બોર્ડમાં રહે છે બરાબર. તો તમારે ત્યાં લખવાનું બોર્ડમાં બરાબર. પહેલાંનો જવાબ આવે બોર્ડમાં. પછી છે સાપ. તો સાપ ક્યાં રહે બાળમિત્રો? તો બીજાનો જવાબ છે ચોથું છે બરાબર. તો કે દરમાં રહે સાપ છે એ દરમાં રહે છે. સિંહ છે એ ક્યાં રહે? તો કે સિંહ ત્રીજાની સામે પહેલું આવશે એ ગુફામાં રહે બરાબર. તો તમારે ત્યાં લખવાનું છે ગુફામાં. હવે છે શિયાળ. તો શિયાળ ક્યાં રહે છે બાળમિત્રો? તો શિયાળ છે એ બખોલમાં રહે છે બરાબર. તો તમારે ત્યાં લખવાનું બખોલમાં બરાબર. અહીંયા છે શિયાળ બખોલમાં રહે છે એમ લખવાનું છે. તો બાળમિત્રો અહીંયા આપણો પાઠ ત્રણ છે જંગલી પ્રાણીઓ એ પૂર્ણ થાય છે બરાબર. તમારે વ્યવસ્થિત સારા અક્ષરે આ સામાન્ય જ્ઞાનમાં આ વિગત પૂરવાની છે. આ પેજની આઠ, પેજ નંબર આઠની અને પેજ નંબર નવની વિગત પૂરવાની છે. તો ફરી મળીશું બાળમિત્રો એક નવા પાઠ સાથે.